कंग्रेचुलेसन। थैंक यू राहुल भाई। बोलो बोलो। काले जई आए परम दिवस जई आए। परम दिवस जई आयो 11 તારીખ હતી મારે। ગોધરા હતું હે ને? હા ગોધરા હતું। હા કેટલી મિનિટમાં પૂરું થયું? આમ તો જો ઘરે હું પ્રેક્ટિસ કરતો હતો ને મારે 20-21 માં આવી જતું હતું બરાબર, તો અહીં આગળ મારે 21 મિનિટ ને 55 સેકન્ડ થયા એટલે 20 માર્ક્સ મળે મને બરાબર। ઓકે કઈ વાંધો નહીં, આપણે 20 બી ગણા છે બરાબર છે। ઓકે આપણે કેટલા વાગ્યાનો ટાઈમ હતો તમારે ગોધરાની અંદર? મારા 8 વાગ્યાનો ટાઈમ હતો। હા 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 કેટલા વાગ્યા? આમ તો હું અંદર 4 વાગે એન્ટ્રી થઈ ગયેલી માર, પણ પેલું શું થયું 3 થી 4 કલાક મને બેહાડી રાખે। 8 વાગ્યાનો ટાઈમ ખરો ને એટલે અગાઉ ગ્રાઉન્ડ પૂરા કર્યા છે ને? હા હા એટલે અગરના ગ્રાઉન્ડ પૂરા કરે ને એવું હતું ને મારા લગભગ 5 બેન્ચ હતી, 1000 જણ હતા મારા, મને 5 કંઈક બેન્ચ એવી હતી બરાબર। તો આ લોકો કેવું કરતા હતા કે પેલા 6 વાગે વાળી બેન્ચમાં દોડે, ટાઈમ સર જ દોડાવતા હતા બરાબર, એટલે લગભગ એક બેન્ચમાં 200 માણસ દોડાવતા હતા બરાબર બરાબર। એટલે મારા લગભગ આઈ થિંક 3જી બેન્ચમાં મારો નંબર હતો, એટલે મારી બેન્ચમાં 7મી અને જે 8મા વાગે આ 7 અને 8 વાગે વાળી જે બેન્ચ ખરી ને એ બંને ભેગી હતી એટલે 400 જણા દોડાયેલા એમ? એટલે 200 દોડાયેલા, પણ જે પેલા ઓન્યાય આયા હોય એ લોકોને પાછા ભેગા કરી દીધા હશે? ભેગા કરી દીધા બરાબર। આપણે ત્યાં ગોધરામાં તો 13 રાઉન્ડ છે ને? ના ના 12 રાઉન્ડ છે ને બરાબર। અને આમ કેવું ગ્રાઉન્ડ કેવું છે ગોધરાનું? ગ્રાઉન્ડ તો બેસ્ટ છે એમ, આમ તમારે જો ખેંચવું હોય ને તો બેસ્ટ, આમ અહીંના કરતા સારું લાગ્યું એમ, બાકી બધા કરતા હું ગોધરાનું ગ્રાઉન્ડ બેસ્ટ માનું છે એમ। એટલે આમ કોઈને શૂઝ ના પહેરતા હોય ને જવું હોય તો ચાલે એવું છે કે? હા ચાલે ચાલે, શૂઝ પહેર્યા વગર દોડે ને તો પણ ચાલે, વધુ આવે એવું નહીં, બેસ્ટ છે, કાકરી નહીં પૂછે બરાબર। અને સ્ટાફ કેવો છે તેનો? સ્ટાફ પણ બેસ્ટ છે, તઈના જેવું સ્ટાફ તો હું બીજે નહીં હોય મારા ખ્યાલમાં, જેવું લાગે છે કોઈ હેરાનગતિ નહીં, શાંતિથી કામ કરો, કોઈ હેરાનગતિ નહીં એમ। તમારી બેચમાં કેટલા પાસ છે આપણે ગ્રાઉન્ડની અંદર તમારા? જો ને જો જે સવારની બેચ હતી ને પેલા એમાં વધારે પાસ થયેલા, લગભગ 200 દોડાય એમાંથી સાહેબ એવું કે 50 થી 60 પાસ થાય, પછી જેમ જેમ સમય જતો છે ને 8 વાગે વેળ મેં મારી બેન્ચમાં 30 જ જણા હતા, ખાલી 30 જ પાસ છે એમ? હા 30-35 જ હતા પેલું હું, એટલે સમય વધારે ને એમ પેલું શરીર થઈ જાય એટલે તકલીફ પેલી 3 કલાક તમે બેસો ને એની અંદર શરીર થોડું જકડાઈ જાય છે। અમુક પ્રોબ્લેમ શું થયા કે જે દોડતા હતા ને એ દરમિયાન જે ને વચ્ચે દોડાતો ને એ વચ્ચે આવી જતા, એટલે મારે એમાંથી લગભગ મારા 8 થી 9 જગ્યાએ એવું થયું, એટલે હું 3-3 સેકન્ડ બધા બગડી ગઈ મારે, એટલે દરેક જગ્યાએ એ તકલીફ થઈ છે તમારે કરે ને? દરેક જગ્યાએ આ જે ગ્રાઉન્ડ ઉપર ને જેટલા બી આપડા સ્ટુડન્ટ હોય ને એ દરેક ને કે આપણે દરેક ને એ જ કહીએ છીએ કે ભાઈ ના એ થતું હોય તો થોડુંક સાઈડમાં ખસી જો જગ્યા, કારણ કે મારું માર્ક્સ જે મેં ટાર્ગેટ મૂકેલું મેં 20 મિનિટમાં પૂરું કરી નાખ, પણ હારે આખી 1.5 મિનિટ વધી ગઈ મારે, એટલે ક્યારેક 20 માં પૂરું કરું બરાબર બરાબર। અને વોચ લઈ જવા દે છે આપડે કે પછી કઢાઈ દે? ના ડિજિટલ નહીં ચલાવતા, સાદી સિમ્પલ હોય તો ચાલશે, એટલે કાંટાવાળી હોય તો ચાલી જાય કાંટાવાળી, પણ આમ તો મારા ખ્યાલ ગુજરાત જરૂર નહીં, કેમ ખબર? કારણ કે ત્યાં આગળ જે આપણે રાઉન્ડ મારીએ ને ત્યાં આગળ જે પેલું ત્યાં આગળ ડિજિટલ મોકલી છે ને પેલી સિમ્પલ એ ઘડિયાળ મોકલી, એટલે વાંધો આવે નહીં એમ ખબર નહીં, પણ આપડા સેન્સર પ્રમાણે પાછું જોવું પડે ને? હા સેન્સર પ્રમાણે જોવો તો વાંધો ના આવે બરાબર, એટલે આપડે એની અંદર મૂકીએ એ પ્રમાણે થવું જોઈએ। અને પછી ત્યાં વજનમાં આમ કોઈ છૂટછાટ આપે છે કે પછી? વજનમાં થોડી ઘણી છૂટછાટ ખરી એમ, કેવું મારું કેવું નોર્મલી એમ થોડું વજન ખૂટતું હોય તો પાણી બાણી પી જાવ કે વાંધો ના આવે એમ, એ વ્યવસ્થા ત્યાં જ હોય છે કે આપડે લઈ જવું પડે છે ઘરેથી કેળાની? ના ત્યાં જ વ્યવસ્થામાં કેવું હોય કે અમારે ગોધરા કેવું હતું કે અમે દોડીને આવ્યા ને પછી એક સાઈડ બેસાડે, પછી સિગ્નેચર કરીને અમને આગળ જવા દો, તો એ દરમિયાન તમે જતા હોય ને ત્યાં આગળ બેસાડે ત્યાંથી 4 થી 5 ગ્લાસ પાણી પીને જ જવું પડે તમારે એમ, એટલે ત્યાં પછી એક વખત ફેલ થયા પછી પાછા નહીં આવવા દેતા હે ને? હા પાછા નહીં આવવા દેતા એવું કરે ચાલો બરાબર, એટલે એના કરતા તઈથી પીને જ જઈએ ને આગળ પડે એમ તમારે જે પીવું, પછી તૈયારી વજન થઈ જ જાય છે, બહુ વાર નહીં લાગતી તમારે। મારા પેલા વજન માપ્યું પછી ઊંચાઈ માપી, અને મારી લગભગ મારી છાતી થોડી ઘણી ફૂટતી એવું લાગ્યું ને, કટ ટુ કટ હતું મારે, તો 79-84 થઈ ગઈ સાહેબ કે બેટા તમે પાસ થઈ ગયા એમ, કે સારું એમ, એટલે થોડું ઘણું ચલવત તમારે બીજું બધું કમ્પ્લીટ હોય ને તો ચલવી લે એમ, સ્ટાફ બી સારો તો આગળ વાંધો આવે એવું નહીં એમ તો। પછી આગલા દિવસ જતા રહેલા કે પછી? હો આગલા દિવસ જતો રહેલો। રહેવાનું કઈ આગળ કરેલું? રહેવાનું આગળ રામજી મંદિર છે ને ત્યાં આગળ તો વ્યવસ્થા હતી, એટલે ફ્રીમાં જ છે એમ ને? હા ફ્રીમાં જ છે ત્યાં આગળ, એટલે પેલા વોટ્સઅપ પર શેર કર્યું હશે કદાચ એ રીતનું છે કે અલગ છે પાછું? મંદિર માં જઈને આપડે સુવાનું ગાટલું એવું મળી રહે કે ત્યાં આપડી રીતે સેટિંગ ના આપડે ત્યાં આગળ રજાઈ બજાઈ લોકો નહીં હાલતા પણ નીચે પાછળ ઉપવાસ રહી આપડે સુઈ જવાનું થાય એટલે આપડે સવારે આપડે એ રીતનું થઈ જાય. અને જમવાનું કઈ છે નજીક ખરું આમ કેવું જમવાનું નજીક માં તો આગળ છે પણ અમે કેવું અગાઉ દિવસ જમીન જ ઘરે નીકળેલા નજીક પડતું હતું આપડે એટલે એ રીતનું થઈ જાય હે ને. બરાબર જમવાનું થઈ જાય લગભગ ત્યાં આગળ ₹30 ડીશ આપે છે મારો ફ્રેન્ડ ગયેલો ને એમ કે એટલે રામજી મંદિરે ના રામજી મંદિર ને અહીંયા આગળ થોડું આગળ એટલે થોડું ગમે તે બાર આપડે જમવાનું થઈ જાય. બરાબર છે બરાબર છે બરાબર એટલે ઓવરઓલ તો સારું જ છે ગોધરાની અંદર કોઈ તકલીફ આવે નહીં તકલીફ જેવું નહીં એમ બહુ તકલીફ નહીં ચાલે બરાબર ઓકે તો કોંગ્રેચ્યુલેશન બરાબર છે તો